नमस्कार विद्यार्थी मित्रों, समर्पण टेक्नो स्कूल ની ઝૂમ મીટિંગ માં આપણે ફરીથી પાછા મળ્યા, બરાબર? તો આજે ગુરુવાર નો દિવસ, નવા પાઠ ની શરૂઆત કરીએ. ગયા લેક્ચર માં આપણે યુનિટ નંબર 3 જોયો હતો, બરાબર? તો આજે છે સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ યુનિટ નંબર 4 ફોલ ઓફ ધ હિલ્સ. દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ છે ટેક્સ્ટ બુક ના લેક્ચર માં ચોપડી, પાકો ચોપડો અને પેમ્પલેટ ત્રણ વસ્તુ ખાલી આપણી પાસે હોવી જોઈએ. ચોપડીની જરૂરિયાત પડે તો કેમ, તો કે જયારે આપણી ઓનલાઈન માં સ્ક્રીન બંધ થઈ જાય ત્યારે તમારે તમારી ચોપડી ખોલવાની. કેમ, તો કે ત્યારે તમારે જરૂર પડશે. મારે પણ ચોપડી ઓપન જ હોય કે જયારે બંધ થઈ જાય ત્યારે તરત જ આપણે લાઈવ કન્ટિન્યુ રહીએ એટલા માટે, બરાબર? ચાલો તો આપણે કોલ ઓફ ધ હિલ્સ. કોલ એટલે કે બોલાવે છે, બરાબર? કોણ બોલાવે છે? તો કે ઓફ ધ હિલ્સ ટેકરીઓ બોલાવે છે. ટેકરીઓ બોલાવે છે તો અથવા તો ટેકરીઓનું આકર્ષણ, બરાબર? હિલ્સ એટલે કે ટેકરીઓ. ચાલો તો આ આપણે પાઠની આજે આપણે શરૂઆત કરશું. આ છે પહેલું ચિત્ર પાઠની શરૂઆત, બરાબર? ચાલો તો હવે બીજું ચિત્ર આપણે જોઈએ. કોલ ઓફ ધ હિલ્સ ટેકરીઓ બોલાવે છે, એમાં આપણે આજે સ્ટોરી જોઈએ. સ્ટોરી સ્ટોરી ની અંદર અહીંયા તમે જુઓ થોડા ફોન્ટ ઘણી શીખ્યા છે તો ત્યાં લખેલું છે, બાજુમાં હું લખતો પણ જઈશ. કઈ વાંધો જુઓ, આજે આપણે સ્ટોરી જોઈએ. સ્ટોરી ની અંદર છે બકરીની બકરીની વીરતા, એ આપણે સ્ટોરી આજે ભણીએ, બરાબર? સ્ટોરી ની અંદર આજે આપણે જોશું તો પાત્ર પરિચય પેલા સૌથી પેલા આપણે નક્કી કરી લઈએ કોણ કોણ પાત્ર છે. પાત્ર અહીંયા મુખ્ય પાત્ર છે અબુ મિયા. ત્યાર પછીનું એક પાત્ર છે અબુ ભૈયાનો પડોશી ગોવિંદા, બરાબર? જો આ ચિત્રની અંદર તમે જુઓ છો ને, આ છે અબુ ભૈયા અને આ ઉપરનું ચિત્ર જુઓ તમે દેખાડું, આ છે ગોવિંદા એનો પડોશી, બરાબર? ત્યાર પછીનું હજી એક પાત્ર છે કલ્લુવા, બકરીનું નામ છે કલ્લુવા. આમાં કલ્લુવા કોણ છે? તો અહીંયા આવું ચિત્ર જે જોવું છે ને એમાં છે કલ્લુવા. ત્યાર પછીનું હજી એક પાત્ર છે ચાંદની, બકરીનું નામ છે ચાંદની. અહીંયા જુઓ તમે જોઈ શકો ચિત્રમાં, આ છે ચાંદની. ત્યાર પછીનું હજી એક નામ છે વરુ, બરાબર? કે જેને આપણે નામ કીધું છે ડેનિયલ. કેટલા પાત્ર થયા જે એ રાશિ ગણી લો, એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચે પાંચ પાત્ર નામ લખતા. અબુમિયા, ગોવિંદા, કલ્લુવા, ચાંદની અને ડેનિલ. હવે પાત્ર પરિચય પછી આપણે સ્ટોરી થોડી જોઈ લઈએ. એક વખત અબુમૈયા અને ગોવિંદા બંને વાત કરી રહ્યા, બરાબર? અબુમૈયા છે એ પશુ પ્રત્યે ખૂબ જ ચાહનાયને હતી. ચાહ પશુને ખૂબ પાડતા, એનો પશુપાલનની અંદર બકરીઓને એને પાડવાનો એનો વ્યવસાય હતો અને બકરીઓને તે ખૂબ ચાહતા. એક વખત અબુમૈયાએ કલ્લુવા નામની બકરીને ખરીદી અને કલ્લુવાને પાડવાની શરૂઆત કરી. ત્યાર પછી કલ્લુવા છે એ સ્વતંત્ર જીવન જીવવા ઈચ્છતી હતી. સ્વતંત્ર જીવન જીવવામાં કલ્લુવા જે છે એ ઘર છોડી અને ટેકરીઓ તરફ
જતી આપણે પહેલું ચિત્ર જે જોયું ને ટેકરીઓ તરફ જવું તો ટેકરીઓ ઉપર તે જતી ત્યાં તેને ખ્યાલ નહોતો કે ટેકરીઓ ઉપર આ જે ડેનિયલ નામનો રાક્ષસ છે એટલે કે વરુ ત્યાં રહેતો હતો બરાબર તો એ દિવસે વરુ કલુવાને ખાઈ ગયો એટલે કલુવાનું મૃત્યુ થયું ત્યાર પછી અબુમૈયા છે એ એકલા પડી ગયો એટલે તેને એમ થયું કે મારે એકલું જીવન જીવવું નથી એટલે તે થોડા દિવસ પછી ચાંદની નામનું એક બીજી બકરીને ખરીદી લાવ્યો બરાબર એ ખૂબ સરસ હતી સુંદર હતી બરાબર જેઠાલાલ નો જે સાળો છે તમને ખ્યાલ હોય તો સુંદર એના જેવી સુંદર હતી તે બરાબર તો ચાંદનીને એને ફરીથી પાછું પાલન પોષણ શરૂ કર્યું ત્યાર પછી ચાંદનીને પણ કલુવાની થોડી વાતચીત કરી કલુવા છે ને એ ચાંદનીની માતા હતી બરાબર છે એટલે કલુવા માતા થઈ અને ચાંદની એની દીકરી હતી એટલે ચાંદનીને એને શરૂઆત કરી કલુવાની જે દુઃખદ અંતની વાતો હતી ને તે ચાંદનીને કહેવાની શરૂઆત કરી આ કહેતા કહેતા ફરીથી પાછો ત્યાં ગોવિંદ આવે છે ગોવિંદ ફરીથી પાછો અબુમૈયા કહે છે પાછા તમે કંઈક તમારા ઘરના પરિવાર માટે કંઈક નવો સદસ્ય લેતા આવ્યા એટલે અબુમૈયાએ કીધું હા હું ફરીથી એક મારા પરિવારમાં કોઈ નહોતું એટલે હું ફરીથી એક નવું સદસ્ય હું ફેમિલીમાં એડ કરું એટલે એને નવો એક સદસ્ય લઈ આવ્યા અને એને સરસ રીતના પાલન પોષણ શરૂઆત કરી બરાબર અને એને નામ આપ્યું ચાંદની ચાંદની પણ ધીરે 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 એ ટેકરીઓ તરફ આકર્ષાવા લાગી જાણે કે ટેકરીઓ તેને બોલાવતી હોય ને એવી રીતના ટેકરીઓ તરફ તે આકર્ષાવા લાગી અને ધીરે ધીરે ચાંદનીએ પણ પાછું એનું ઘર છોડી દીધું તો આવી રીતના અબુમૈયાની અબુમૈયાના જીવનમાં બે બે બકરીઓ આવવા છતાં પણ તે એને છોડીને જતી બરાબર કારણ કે બકરીઓ જે છે એ સ્વતંત્ર જીવન જીવવા ઈચ્છતી હતી એવું બંધિયાળ જીવન જીવવા ઈચ્છતી ન હતી પરંતુ અહીંયા ચાંદની જે છે એ ટેકરી ઉપર તો ગઈ પરંતુ બહાદુર શા માટે કહેવાની કારણ કે આપણા પાઠનો સારાંશ શું છે ક્યાં લખ્યું છે બકરીની વીરતા કલુવા જે છે કલુવા એ આ ડેનિયલ સામે ખૂબ રક્ષણ ન કરી શક્યું પોતાના જીવનનું પરંતુ ચાંદનીએ ખૂબ જ આકર્ષક રીતે આ લડાઈને આદરી બરાબર ખૂબ જોરદાર લડાઈ કરી અને અંત સુધી તેના અંતિમ શ્વાસ સુધી આ વરુ જે છે ડેનિયલ છે રાક્ષસ છે તેની સાથે તેને લડાઈ કરી બરાબર અને અંત સુધી લડવાના કારણે ત્યાં જંગલની અંદર જ્યાં એ લોકો લડી રહ્યા હતા ત્યાં ઝાડ ઉપર બેઠેલા પશુઓએ કંઈક નક્કી કર્યું બરાબર કે આમાં જીત સચ્ચાઈ તરીકે કોની થઈ તો કે મૃગ એક પક્ષીએ વાત કરી કે ખરેખર મેં અત્યાર સુધી આવી ભયંકર લડાઈ નથી જોઈ ક્યારે અને આવી બહાદુરી પૂર્વકની જો કોઈ લડાઈ હોય તો આ લડાઈમાં ચાંદની જ ખરેખર વિજેતા છે ભલે રાક્ષસ ડેનિયલ જીતી ગયો પરંતુ સાચી રીતે તો બકરી ચાંદની જ સારી રીતે લડાઈ કરી અને જીતી બરાબર તો અહીંયા બકરીની વીરતા તરીકેની આપણી જે નાનકડી એવી સ્ટોરી છે એનો આપણે અંત અને પાઠની શરૂઆત કરી બરાબર અહીંયા પાત્ર તરીકે કેટલા પાત્ર છે પાંચ અબુમૈયા ગોવિંદ અબુમૈયાને તમને નવા નવા અલગ અલગ નામ પાઠમાં જોવા મળશે પછી ગોવિંદ ત્યાર પછી કલુવા ત્યાર પછી ચાંદની અને ત્યાર પછી ડેનિયલ એટલે કે બરો ચાલો બરાબર આ પાંચ પાત્રથી આખો પાઠ બનેલો છે આપણે પાઠને આગળ વધારીએ દરેક વિદ્યાર્થીએ પાઠની આપણે શરૂઆત કરીએ એટલે તમારે તમારી હાથમાં એક બુક પણ પાકી બુક જે બનાવેલી છે આપણે પાકી બુક સાથે રાખવાની કેમ તો કે જેમ જેમ આપણે ભણતા જઈશું એમ આગળ આગળ આપણે અલગ અઘરા અઘરા જે સ્પેલિંગો છે તે લખતા રહેશું બરાબર ચાલો પાઠની શરૂઆત કરીએ ફોલ ઓફ ધ હિલ્સ ટેકરીઓનું આકર્ષણ અથવા તો ટેકરીઓ બોલાવે છે ચાલો હે ભૂમિયા
लुकिंग सेड बराबर जो पहलू चित्र तुमने देखा पहला चित्र में थोड़ी बातचीत थी हे अबू मैया अरे अबू मैया लुकिंग सेड लुक लगे देखाओ सेड लगे उदास अरे तमें आज तो खूब उदास दिखाई रहा छो Why are you sitting alone today? चलो दरेक विद्यार्थी પોતાની બુક માં એક સ્પેલિંગ લખે alone જો અહીં નીચે લખેલું છે alone ચલો લખો છો ને બધા જ સારું ચાલો વાંધો નહીં દરેક વિદ્યાર્થી એ લખવાની પોતાની બુક માં એક સારું એવું ઉપર હેડિંગ મારી દેવાનું યુનિટ નંબર 4 ફોલ ઓફ ધ હિલ્સ ગુજરાતી લખવું તો લખી શકો आकर्षण अथवा तो टेकरियो बोला गुजराती लखी सको त्यार स्पेलिंग शुरुआत करो पहले स्पेलिंग से अलोन अलोन एट के एकलो चलो मीटिंग में भाषांतर करिए वाय आर यू सीटिंग अलोन टूडे अरे आज तब एक केम बैठा छो वाय सॉरी वेर इज योर डार्लिंग कलुवा चलो दरेक विद्यार्थी फरी स्पेलिंग लखे डार्लिंग चलो अहीं जो आ स्पेलिंग लखेलो छे डार्लिंग एटले के वहाली चलो तो हवे आपणे लीटी नुं भाषांतर करीए के वेर इज योर डार्लिंग कलुवा बराबर तमारी वहाली कलुवा क्यां छे एटले गोविंदे आवो प्रश्न पूछ्यो गोविंदा वोज वरीड चलो मैं राउंड करेलो छे स्पेलिंग लखी नाख्यो नीचे लखेलो छे वरीड वरीड એટલે કે ચિંતા વરીડ એટલે ચિંતા ચાલો તો સ્પેલિંગ લીટીનું ભાષાંતર કરીએ ગોવિંદા વોઝ વરીડ ગોવિંદા તો ખૂબ ચિંતામાં પડી ગયો પર હેપ્સ ચાલો સ્પેલિંગ લખજો પાછા પર હેપ્સ તે નીચે લખેલો છે પર હેપ્સ પર હેપ્સ એટલે કે કદાચ પર હેપ્સ એટલે કદાચ ચાલો ત્યાર પછી હજી આ એક લીટીમાં આગળ એક સ્પેલિંગ આવે છે આઈ હેવ લોસ્ટ હર લોસ્ટ નામનું સ્પેલિંગ લખજો લોસ્ટ એટલે કે ગુમાવવું લોસ્ટ એટલે ગુમાવવું આ લીટીમાં ભાષાંતર છે પરહેપ્સ કદાચ આઈ હેવ લોસ્ટ હર ગોવિંદાને હવે અબુ મૈયા કહે છે શું કહે છે કદાચ મને એવું લાગે છે કે મેં તેને ગુમાવી દીધી કેમ એવું કીધું આગળની લીટી વાત કરી જો આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ ચાલો આમાં પણ બે સ્પેલિંગ લખવાના છે ફૂટપ્રિન્ટ્સ અને હિલ ચાલો નીચે લખેલા છે ફૂટપ્રિન્ટ્સ દરેક વિદ્યાર્થી પોતાની બુકમાં સ્પેલિંગ લખી લે ફૂટપ્રિન્ટ્સ એટલે કે પગની નિશાનીઓ બરાબર અથવા તો તમે લખી શકો પગલા ત્યાર પછી લખવાનું છે હિલ લખેલું છે સ્પેલિંગ હિલ હિલ એટલે કે ટેકરી હિલ એટલે ટેકરી ચાલો તો હવે આપણે રીડિંગનું ભાષાંતર કરીએ આઈ હેવ સીન બરાબર મેં જોયા છે શું હર ફૂટપ્રિન્ટ તેણીના પગની નિશાનીઓ અથવા તો તેણીના પગલા મેં જોયા છે ક્યાં જોયા છે ગોઈંગ અપ જતા જોયા છે કોની તરફ તો કે ટેકરી હિલ એટલે કે ટેકરી મેં તેણીના પગલા ટેકરી તરફ જતા જોયા છે એટલે મને એવું લાગે છે કે લગભગ તે ટેકરી તરફ જતી હતી જો અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે નીચે એક ટેકરી છે અને આ એક માર્ગ છે બેને એવું જોયું કે લગભગ ટેકરી તરફ મેં તેણીના પગલા જતા જોયા છે ત્યાર પછી આગળ વધીએ ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર તો આમાં એક સ્પેલિંગ આપણે લખવાનો છે ડેવિલ ચાલો દરેક વિદ્યાર્થી પોતાની બુકમાં ફરીથી એક સ્પેલિંગ લખે ડેવિલ ડેવિલ એટલે રાક્ષસ ડેવિલ એટલે રાક્ષસ ફરીથી આપણે લીટીનું ભાષાંતર કરીએ ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર તે રાક્ષસ
તેને લગભગ ખાઈ ગયો, બરાબર. તે રાક્ષસે લગભગ તેણીને મારી જ નાખી, મને એવું લાગે છે. અબુ ચાચા એવું કહે છે. ગોવિંદા, તો આપણે આખે આખા પેરેગ્રાફનું ફરીથી ફાઇનલ ભાષાંતર કરીએ. ચાલો દરેક વિદ્યાર્થી શાંતિથી સાંભળે. હે અબુ મૈયા, લુકિંગ સેડ, અરે અબુ મૈયા, તમે તો ખૂબ ઉદાસ દેખાઈ રહ્યા છો. વે વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે તમે એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, અરે તમારી વાહલી કલુઆ ક્યાંય દેખાતી નથી, તે ક્યાં ગઈ છે? ગોવિંદા વોઝ વરિડ, ગોવિંદા તો આ વાતને ખૂબ ચિંતામાં લઈ લે છે. એટલા માટે હવે તેને અબુ મૈયા કહે છે. શું કહે છે? પર હેપ્સ આઈ હેવ લોસ્ટ હર, અરે કદાચ મને એવું લાગે છે કે મેં તેને ગુમાવી દીધી. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ, મેં તેણીના પગલા જે છે એ ટેકડી તરફ જોતા જોયા છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, તે રાક્ષસ તેણીને લગભગ ખાઈ જ ગયો. ત્યાર પછી આપણે આગળ વધીએ. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, બિચારા અબુ ખાન ઓલમોસ્ટ ઇન ટીયર્સ, લગભગ તો રડવા લાગ્યો. આટલી વાત કરીને તો અબુ ખાન તો બિચારા લગભગ રડવા જ લાગ્યો, બરાબર. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડેઝ અપીયર્ડ ઇન ધ નાઇટ. ચાલો અહીંયા થોડાક સ્પેલિંગ આપણે લખી લઈએ. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડીઝ અપીયર્ડ ઇન ધ નાઇટ. ચાલો અહીંયા લખો બ્રોક નામનો સ્પેલ. બ્રોક એટલે કે તોડવું, બ્રોક એટલે તોડવું. ત્યાર પછી મેં સ્પેલિંગ લખી નાખો, એને લીટીમાં છે, જુઓ. સ્ટ્રિંગ, સ્ટ્રિંગ એટલે કે દોરી, સ્ટ્રિંગ એટલે દોરી. ચાલો ફરીથી આપણે લીટીનું ભાષાંતર કરીએ. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, અબુ ખાનને સમજ ન પડી. વાય એટલે કે શા માટે કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ, કલુઆએ દોરીને તોડી નાખી. એન્ડ ડિસઅપીયર્ડ અને અદ્રશ્ય થઈ ગઈ. ઇન ધ નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન, અને રાત્રિએ તે કેમ અદ્રશ્ય થઈ ગઈ, રાત્રિએ કેમ જતી રહી, બરાબર. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. આપણે પહેલી લીટીમાં એક શબ્દ જોઈ લો, પુઅર એટલે કે બિચારા, બરાબર. અબુ ખાનને બિચારા કીધા, પણ અબુ ખાનને ગરીબ કહેવા હોય તો કેવી રીતના વાક્ય બને? જો આવી રીતના વાક્ય બને કે અબુ ખાન વોઝ અ પુઅર, આવું હોય ને તો એવું ભાષાંતર કરી શકીએ કે અબુ ખાન એક ગરીબ હતા. પણ જો પુઅર શબ્દ નામની પહેલા આવે, કોની પહેલા આવે? નામની પહેલા, તો બિચારા શબ્દ વપરાય. પણ નામની પછી આવે, પછી પુઅર શબ્દ, તો શું કહેવાય? ગરીબ. ચાલો આ એક ગ્રામરનો એક ટોપિક છે, બરાબર. નામ પહેલા પુઅર તો બિચારા, નામ પછી પુઅર તો ગરીબ. ત્યાર પછી આગળ વધીએ. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. એક સ્પેલિંગ દરેક વિદ્યાર્થી પોતાની બુકમાં લખે. જ્યુસી ગ્રાસ લખેલો છે, જ્યુસી ગ્રાસ એટલે કે રસદાર ઘાસ, રસદાર ઘાસ. ચાલો દરેક વિદ્યાર્થી પોતાની બુકમાં લખ્યું. ઓકે ચાલો, તો ફરીથી લીટીનું ભાષાંતર કરીએ. He used to give her green juicy grass and tasty grain. તે તેણીને રસદાર ભર્યો ઘાસ અને સ્વાદિષ્ટ એવા અનાજ તેણીને આપતા હતા. But, પરંતુ even then, પરંતુ તેમ છતાંય, he is only family member had left his house. પરંતુ તેના પરિવારના સભ્યોમાંથી કલુઆ એક એવી નીકળી કે જે તેના પરિવારના સભ્યને છોડીને જતી રહી, બરાબર. તેનું ઘર છોડીને જતી રહી, ઇઝ હાઉસ એટલે કે તેનું ઘર. પરંતુ તેમ છતાંય તેના પરિવારમાંથી કલુઆ જ ફક્ત તેના
આપણા ઘરને છોડીને જતી રહી. આપણે ફરીથી આ પેરેગ્રાફનું ભાષણ કરીએ. ફાઇનલ ઓવર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. બિચારા અબુ ખાન તો રડવા લાગી. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપીયર્ડ ઇન ધ નાઇટ. તેને સમજ ન પડી કે શા માટે કલુઆ દોરીને તોડી અને રાત્રિએ જતી રહી. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન. તે તેણીને લીલું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ એવા અનાજ પણ તેણીને આપતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ હેડ લેફ્ટ હિઝ હાઉસ. પરંતુ તેમ છતાંય તેના પરિવારના સભ્યોમાંથી કલુઆ જ ફક્ત તેના ઘરને છોડીને જતી રહી. બરાબર, તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે અબુ ખાન અને તેનો પડોશી ગોવિંદભાઈ વાત કરે છે. ત્યાર પછી ટેકરીનું આકર્ષણ થયું તેણીને અને તે છોડીને ટેકરી તરફ જતી રહી. બરાબર, અને તે રાક્ષસ છે અવડો તે તેણીને ખાઈ. આ બધા જે સ્પેલિંગ છે હું એક વખત ફરીથી એક વખત રિપીટ કરું છું. દરેક વિદ્યાર્થી પોતાની બુકમાં એક વખત ચેક કરી લીધે. ખોટું લખાણું હોય તો સુધારે. અલોન એટલે એકલું. ડાર્લિંગ એટલે કે વહાલી. વરિડ એટલે કે ચિંતા. પરહેપ્સ એટલે કે કદાચ. લોસ્ટ એટલે કે ગુમાવવું. ફૂટપ્રિન્ટ્સ એટલે કે પગલા અથવા તો પગની નિશાની. હિલ એટલે ટેકરી. ડેવિલ એટલે કે રાક્ષસ. બ્રોક એટલે કે તોડવું. સ્ટ્રિંગ એટલે દોરી. જ્યુસી ગ્રાસ એટલે કે રસદાર ભર્યું ઘાસ. ચાલો જુઓ આ ચિત્રની અંદર તમે જુઓ છો ને કે આ છે અબુ ખાન અને આ છે કલુઆ. બરાબર, કે તેને કેટલા વહાલથી અબુ ખાન તેણીને સાચવતા. બરાબર, તેના ગળામાં તમે જોઈ શકો કે એક દોરી બાંધેલી છે. આજુબાજુમાં તમે જોઈ શકો કે રસદાર ભર્યું ઘાસ પણ મૂકેલું છે. પણ હરેક વ્યક્તિને સ્વતંત્રતા જે છે ફ્રીડમ, બરાબર, ફ્રીડમ ગમે તે કરાવી શકે. સ્વતંત્રતા માણસને જોતી હોય તો તે ગમે ત્યાં અંત સુધી જઈ શકે. એટલા માટે કલુઆને સ્વતંત્રતા જોતી હતી. આ ગળામાં બાંધેલી દોરી એને ગમતી નહોતી. બરાબર, અને બંધિયાર જીવન ગમતું ન હતું. એટલા માટે કલુઆ અબુ ખાનનું ઘર છોડીને જતી રહી. બરાબર, ત્યાર પછી પાઠમાં ફરીથી પાછા આપણે આગળ વધીએ. આફ્ટર સમડે, બરાબર, તમે પાઠમાં જોઈ શકો. આફ્ટર સમડે અબુ મિયા બોટ અનધર ઘર. થોડા દિવસો પસાર થયા, અબુ મિયાને પોતાના ઘરની અંદર એકલું એકલું લાગવા લાગ્યું. બરાબર, કોઈ વાતો કરાવવા વાળું નહોતું, કોઈને ખાવા આપવા માટે કોઈ પશુપાલન નહોતું. બરાબર, એટલે એને એકલું લાગવા લાગ્યું. એટલે આફ્ટર એટલે પછી, સમડે એટલે થોડા દિવસો. થોડા દિવસો પછી અબુ મિયા, આ બાઈનું ભૂતકાળનું રૂપ છે બોટ, બી ઓ યુ ટી એ ટી, બી યુ વાય, બાઈનું ભૂતકાળનું રૂપ બોટ છે. અનધર બોટ એટલે કે બીજી બકરી. થોડા દિવસો પછી અબુ મિયા એક બીજી બકરીને ખરીદી લાવી. ધીસ ન્યુ વન વોઝ પ્રીટી. ચાલો દરેક વિદ્યાર્થી પોતાની બુકમાં ફરીથી સ્પેલિંગ લખવાની શરૂઆત કરે. પ્રીતિ એટલે કે દયાળુ. પ્રીતિ એટલે દયાળુ. બરાબર, દયાવાળું અળુ, દયાળુ. વ્હાઇટ એઝ સ્નો. ચાલો ફરીથી એક સ્પેલિંગ લખી લો. સ્નો જો અહીં લખેલા છે. પ્રીતિ પછી સ્નો. સ્નો એટલે બરફ. હેડ ટુ લિટલ હોર્ન્સ. ચાલો ફરીથી એક સ્પેલિંગ એમાં લખજો. હોર્ન્સ. હોર્ન્સ ગાડીનો વગાડવાનો હોર્ન નહીં. બરાબર, હોર્ન એટલે કે સિંગડાવો. સિંગડાવો. ત્યાર પછી આગળ વધીએ. અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. ચાલો ત્યાં સુધી આપણે ભાષાંતર કરીએ. ખૂબ મોટી લીટી છે. ધીસ ન્યુ વન. આ નવી બકરી કેવી હતી ચિત્રમાં તમે જોઈ શકો. જુઓ
જેટલા જેટલા શબ્દ આવ્યો ને એટલા એટલા તમે શબ્દોમાં જોઈ શકો. ધીસ ન્યુ વન વોઝ પ્રીટી, એ તો ખૂબ દયાળુ હતો. જો ચિત્ર તમે જોઈ શકો, ખૂબ દયાળુ હોય એવી બકરી હતી. વ્હાઈટ એઝ સ્નો, સફેદ સફેદ બરફ જેવી સફેદ હતી. હેડ ટુ લિટલ હોર્ન્સ, બે નાના એવા સિંગડાઓ હતા. જો અહીંયા બે નાના એવા તેણીને સિંગડા, સરસ એવા નાના સિંગડા હતા. એન્ડ અ પેર ઓફ લવલી, એટલે કે સુંદર, બ્રાઇટ એટલે કે ચમકદાર, રેડ એટલે કે લાલ, આઈસ એટલે કે આંખો, બે ચમકતી સુંદર એવી આંખો પણ હતી. જો તમે આ ચિત્રમાં તમને દેખાડો, જો તેણીની આંખો દેખાય છે, જો આ રોજા લાલ ચમકતી આંખો પણ તેણીને કલુઆ જેવી હતી. એમ કહેવાનું મિનિંગ એ, કલુઆ જેવી બે સુંદર તેજસ્વી આંખો પણ તેણીને હતી. આઈ વિલ કોલ યુ, આઈ વિલ કોલ યુ ચાંદની, હું તો તેણીને ચાંદની કહીને જ બોલાવીશ. બરાબર. કરેસિંગ હર સોફ્ટ ફર હી સેડ, ચલો સ્પેલિંગ લખજો. કરેસિંગ, કરેસિંગ એટલે કે પંપાડવું, પંપાડવું, કરેસિંગ એટલે કે પંપાડવું. ત્યાર પછી લખજો સોફ્ટ ફર, સોફ્ટ ફર, સોફ્ટ ફર એટલે કે નરમ રૂવાટી, નરમ રૂવાટી. ત્યાર પછી લખજો તે તેણીની નરમ રૂવાટીઓ ઉપર હાથ પંપાડતા પંપાડતા કહે છે કે હું તો તેણીને ચાંદની કહીને જ બોલાવીશ. બરાબર. આ પેરેગ્રાફ નો ફરીથી આપણે વાસંદર, ખૂબ નાના નાના પેરેગ્રાફ છે. ચાલો ફરીથી હું ફાઇનલ વાસંદર કરું છું. આફ્ટર સમ ડેઝ અબુ મૈયા બોટ અનધર ગોટ, થોડા દિવસો પછી અબુ મૈયા એક નવી બકરી ખરીદીને લાવ્યા. ધીસ ન્યુ વન વોઝ પ્રીટી, વ્હાઇટ એઝ સ્નો, હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ. આ નવી બકરી જે છે તે તો ખૂબ દયાળુ હતી, બરફ જેવી સુંદર હતી. તેણીને બે નાના નાના સુંદર નાના એવા સિંગડાઓ પણ હતા અને સુંદર ચમકતી લાલ આંખો પણ તેણીને હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, કરેસિંગ હર સોફ્ટ ફર હી સેડ. અબુ મૈયા તેણીના આ સુંદર એવી રૂવાટી ઉપર હાથ ફેરવતા ફેરવતા કહે છે કે હું તો આ બકરીને ચાંદની કહીને જ બોલાવીશ. ચાલો ત્યાર પછી પેરેગ્રાફ. વન ફાઇન ઇવનિંગ, એક ખૂબ સુંદર સવાર હતી. હિઝ નેબર ગોવિંદ અપીયર્ડ, જો આ ચિત્રમાં દેખાણ. ફરીથી એક શુભ સવાર પડી અને ગોવિંદા ત્યાં પાછો, અપીયર્ડ નામનો સ્પેલિંગ લખવાનો. જો અપીયર્ડ એટલે કે પ્રગટ થવું, એ લખેલો છે સ્પેલિંગના લિસ્ટમાં. અપીયર્ડ, અપીયર્ડ એટલે કે પ્રગટ થવું. બરાબર. એક શુભ સવાર, એક સુંદર એવી સવાર કે તેનો તેનો પડોશી ગોવિંદે ત્યાં પાછો આવ્યો. હી સો, તેને જોયું અબુ મૈયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હી સો, તેને જોયું કે અબુ મૈયા છે એ તેના ફક્ત પરિવારના સભ્ય સાથે કંઈક વાતો કરતા હોય એવું તેને દેખાણ. જો અબુ મૈયાના હાથમાં અહીંયા તમને દેખાય બકરી છે, ચાંદની છે, તે તેની સાથે વાતો કરતા હતા અને આવું દૂરથી ગોવિંદા જુએ છે એટલે તેને લાગ્યું કે અબુ મૈયા તો તેના પરિવારના કોઈ સભ્ય સાથે હવે વાતો મીંડા કરવા. હે અબુ મૈયા, અથવા તો હે અબુ ચાચા, યુ લુકિંગ હેપી એન્ડ હેલ્ધી. જો આ ચિત્ર તમને દેખાડું, આ ચિત્રમાં જો અબુ મૈયા છે એ ખૂબ સુંદર દેખાતા હતા, ખુશી દેખાતા હતા. બરાબર. ખુશનુમાં એનું જીવન હોય એવું દેખાતું હતું, એને હેલ્ધી અને ખૂબ તંદુરસ્ત દેખાતા હતા. હાઉસ લાઈફ નાવ, હવે તમારું જીવન કેવું છે? આ ચિત્રને જોઈ શકો કે એમાં એક વૃદ્ધ વ્યક્તિ છે, એ ખૂબ હસે છે. બરાબર, તમને દેખાય છે ને? એટલે એવું જ જીવન અબુ ચાચાનું ફરીથી થઈ ગયું. ખૂબ હસતા હતા. બરાબર. તેનું તંદુરસ્ત જીવન હવે ચાલવા લાગ્યું. એના પરિવારમાં ફરીથી એક નવો સભ્ય આવી ગયો, એની સાથે વાતો કર્યા કરે આખો દિવસ, તેને ખાવાનું જોતું તો ખાવાનું આપે. એટલે હવે એનું જીવન છે, એ પૂછે છે ગોવિંદા કે હવે તમારું જીવન કેવું છે? બરાબર. તો અહીંયા ફરીથી આપણે આ પેરેગ્રાફનું ફાઇનલ એક વખત ભાષણ કરી લઈએ અને એક સ્પેલિંગ તમે તમારી બુકમાં લખી લેજો, હેલ્ધી. જો અહીંયા છેલ્લો લાસ્ટ સ્પેલિંગ છે, હેલ્ધી એટલે કે તંદુરસ્ત.
ચાલો ફરીથી ફાઇનલ ભાષાંતર કરું છું. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપીયર. એક સુંદર સવારે તેનો પડોશી ગોવિંદા ત્યાં આવ્યું, પ્રગટ થયો. હી શો અગુમિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. તેને જોયું કે તેના પરિવારના એક સભ્ય સાથે અબુમૈયા કંઈક વાતો કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુકિંગ હેપી એન્ડ હેલ્ધી. અરે અબુ ચાચા, આજે તો તમે ખૂબ ખુશ અને ખૂબ તંદુરસ્ત દેખાવ છો. હાઉ લાઈફ નાવ, હવે તમારે જીવન કેવું છે? તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આજના પાઠમાં ઘણું બધું તમે સમજ્યા, બરાબર, કે આવો એક આપણો પણ પરિવાર હોય કે જેમાં આપણે ખુશી ખુશી રહેતા હોય, બરાબર, થોડી થોડી વાતચીત પણ એની સાથે કરતા હોય. તો આજના લેક્ચરનું ફરીથી હું તમને બધું જ એક વખત રિવાઇઝ કરાવી દઉં. એ પહેલા આપણે આજે લખાવેલા જે સ્પેલિંગ છે, એ આજે લખાવેલા સ્પેલિંગ આવડા તમને ફરીથી રિપીટ કરું છું. જો દરેક પોતાની બુકમાં એક વખત ચેક કરી લઈ. પ્રીટી, પ્રીટી એટલે દયાળુ. ત્યાર પછી સ્નો, સ્નો એટલે બરફ. એક વખત ચેક કરજો તમારી બુકમાં. હોન્સ, હોન્સ એટલે કે સિંગડાઓ. ત્યાર પછી કરેસ, કરેસ એટલે કે પંપાળું. ત્યાર પછી સોફ્ટ ફર, સોફ્ટ ફર એટલે કે નરમ રૂવાટી. ત્યાર પછી અપીયર્ડ, અપીયર્ડ એટલે કે પ્રગટ થવું. અને ત્યાર પછીનું સ્પેલિંગ છે હેલ્ધી, હેલ્ધી એટલે કે તંદુરસ્ત, હેલ્ધી એટલે કે તંદુરસ્ત. ચાલો, તો અહીંયા હતો આપણો આખો આ આજનો દિવસનો પાઠ. હવે આપણે થોડુંક અંગ્રેજીની અંદર કંઈક નવું જોઈએ. ચાલો જો આપણે આજે જોઈએ ફેક્ટ અબાઉટ ઇંગ્લિશ. અંગ્રેજીની અંદર થોડીક કંઈક નવી હકીકતની વાતચીત કરી કંઈક સમજ. આજના ફેક્ટની અંદર છે એક સ્પેલિંગ લખું છું, ધ્યાનથી જોજો. જો પેલિંડ્રોમિક વર્ડ છે, પેલિંડ્રોમિક વર્ડ, પેલિંડ્રોમિક વર્ડ, પેલિંડ્રોમિક શબ્દ એટલે શું થાય? તો કે આમાં એવા બધા શબ્દો હોય, બરાબર, આ પેલિંડ્રોમિક શબ્દની અંદર એવા શબ્દો હોય કે જે શબ્દને આપણે આગળથી વાંચો કે પછી તે સ્પેલિંગને તમે પાછળથી વાંચો, એનો સ્પેલિંગ જે છે એ એક જ સ્પેલિંગ રહે, એક જ સરખો સ્પેલિંગ તમને દેખાશે, બરાબર. પેલિન્ડ્રોમિક વર્ડની અંદર એવા સ્પેલિંગ હોય કે જે સ્પેલિંગને તમે આગળથી વાંચો કે એ સ્પેલિંગને તમે પાછળથી વાંચો, એ સ્પેલિંગ એકનો એક જ દેખાય. તમે ગમે ત્યાંથી વાંચો. દાખલા તરીકે હું તમને અહીંયા ઉદાહરણ આપું. એક સ્પેલિંગ જો લખું છું અહીં, લે વ લ, બરાબર. આ સ્પેલિંગને તમે અહીંથી વાંચો તો એ લેવલ જ વંચાય, અને પાછળથી તમે વાંચો તો જો એલ ઈ વી ઈ એલ તો એ લેવલ જ વંચાય. આવા સ્પેલિંગને કેવા સ્પેલિંગ કહેવાય? પેલિન્ડ્રોમિક વર્ડ કહેવાય, પેલિન્ડ્રોમિક શબ્દ. બીજો સ્પેલિંગ એક લખું છું, જોજો. મેડમ, તો જો આગળ તમે જુઓ તો અહીંયા મ છે, અહીંયા પાછળ એ મ છે, અહીંયા એ છે, તો અહીંયા એ છે, અને ડી તો બંનેમાં કોમન જ છે ને, વચ્ચે છે. એટલે હવે આખો તમે સ્પેલિંગ પાછળથી વાંચો કે આગળથી વાંચો, વંચાય શું? મેડમ, મેં આગળથી વાંચ્યું. હવે તમે પાછળથી વાંચો છો તો એ શું વંચાશે? મેડમ. ત્યાર પછી હજી એક સ્પેલિંગ લખું, જો મલ યા લમ, મલયાલમ, બરાબર.
અહીંથી વાંચવાની શરૂઆત કરો અને અહીંયા પહોંચો તો એક જ લે, અહીંથી વાંચો તો પણ એક જ લે. મલ્યાલમ હજી છે જુઓ, મોમ બરાબર, મમ્મી અહીંથી વાંચો તો એ, પાછળથી વાંચો તો પણ એ. ત્યાર પછી અધ્યક્ષ સ્પેલિંગ તમને દેખાડું, બેડ મોમ ડેડ, આગળ થી વાંચો પાછળ થી વાંચો એ કેવો રહીએ, પેલિન્ડ્રોમિક વર્ડ જ રહીએ બરાબર. ત્યાર પછી જુઓ આપણી આંખ, ઈ વાય ઈ, અહીંથી વાંચો અહીંથી વાંચો એક જ રહીએ ને. જોયું આજનું અંગ્રેજીની હકીકતની અંદર, તો કે પેલિન્ડ્રોમિક વર્ડ આવા છે, આવા ઘણા બધા છે બરાબર. આ તમને આટલા જે આપણને જરૂરી છે અને દેખાતા હોય, આપણે રોજબરોજ જીવનની અંદર જે વાપરતા હોય એ તમને દેખાડ્યા. લેવલ, મેડમ, મલયાલમ, મોમ, ડેડ, આઈ, આવા બધા સ્પેલિંગ છે એને કેવા કહેવાય, પેલિન્ડ્રોમિક વર્ડ. કે જેને આગળથી વાંચવાથી કે પાછળથી વાંચવા એ સ્પેલિંગ કેવો ને કેવો રહીએ, એવો ને એવો જ રહીએ બરાબર. તો આ હતી અંગ્રેજીની હકીકત. ચાલો ફરીથી આપણે આખું બધું એક વખત રિવાઇઝ કરી લઈએ. ચાલો જુઓ, કોલ ઓફ ધ હિલ્સ ટેકરીઓનું આકર્ષણ અથવા તો ટેકરીઓ બોલાવે છે, તેમાં આજે આપણે કોલ ઓફ ધ હિલ્સની સ્ટોરી જોઈ, એટલે કે વાર્તા. એમાં જોઈ બકરીની વીરતાની સ્ટોરી. એમાં પાંચ પાત્ર છે, અબુમિયા, ગોવિંદા, પલ્લુવા, ચાંદની અને ડેની બરાબર, કે જેમાં બકરીની વીરતા વિશેની આપણે વાતચીત કરવાના હતા. તો એમાં આજે તમે આ આખો એક પેજ નંબર 1 ની અંદર આખો પાઠ જોયો, જેમાં બે પેરેગ્રાફ આપણે જોયા, સ્પેલિંગ જોયા, સ્પેલિંગ દરેક વિદ્યાર્થીને સમજાણા બરાબર. ત્યાર પછી એક સ્વતંત્રતાની મેં તમને ફ્રીડમની વાતચીત કરી, કે કોઈ વ્યક્તિને બંધાયેલું રહેવું ગમતું નથી. આ પાઠની અંદર અબુ મૈયાની ભૂલ શું થઈ, કે એ બકરીને બાંધીને રાખતા બરાબર. જો છૂટછાટથી રાખતા હોત તો પલ્લુવા એને છોડીને જતી રહેત નહીં બરાબર. એટલે તેણીને ટેકરીનું આકર્ષણ થયું. ત્યાર પછી બીજા પેરેગ્રાફોની અંદર આપણે જોયું બરાબર, કે જેની અંદર અબુ મૈયા જે છે એ બીજી નવી બકરી ખરીદીને લાવ્યા બરાબર, અને હવે તેની તેનું જીવન જે છે એ ખૂબ તંદુરસ્ત રહેવા લાગ્યું અને તે ખૂબ ખુશ રહેવા લાગ્યું. એટલે લાસ્ટમાં આપણે જોયું ફેક્ટ અબાઉટ ઇંગ્લિશ, કે જેની અંદર આજનો પરિચય કેવો થયો, પેલિન્ડ્રોમિક વર્ડ્સ, કે જેને આગળથી વાંચવાથી અથવા પાછળથી વાંચવાથી બંને સાઈડથી એનો જે સ્પેલિંગનો ઉચ્ચાર જે છે એ કેવો રહે છે, એકનો એક. દરેક વિદ્યાર્થી આજના હોમવર્કની અંદર આજનું હોમવર્ક લખાવેલા જે સ્પેલિંગ જે છે તે પ્લસ દરેક વિદ્યાર્થી ટેમ્પલેટની અંદર એક વખત જુએ. કેટલા આપણે પેરેગ્રાફ ચલાવ્યા, તો કે પેરેગ્રાફ નંબર 1 પ્લસ પેરેગ્રાફ નંબર 2 પણ ચાલી ગયો છે. ત્યાર પછી પેરેગ્રાફ નંબર 3 પણ ચાલી ગયો છે. કન્ફાઇન્ડ વોર્નિંગ અને એ જે ક્યાં અટકે છે, તો કે બિનિંગ વિથ જોઈ. તો દરેક વિદ્યાર્થી ચોથો પેરેગ્રાફ છે એ ન લખે બરાબર. આજના હોમવર્કની અંદર સ્પેલિંગ પ્લસ પહેલો બીજો અને ત્રીજો પેરેગ્રાફ, આ બધું હોમવર્ક કેટલી વાર કરવાનું, એક વાર. દરેક વિદ્યાર્થી સમજણ પૂર્વક આ લેસન કોને દેખાડવાનું, તો કે પેરેન્ટ્સ બરાબર. અને સમજદારીથી આપણે સમજી શકીએ કે આવું આમ કોને દેખાડવાનું બરાબર. એક વખત આટલું લેસન લખી અને પોતાના પેરેન્ટ્સને આ લેસન દેખાડશે ચલો બરાબર. હવે તમારે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે હાથ ઊંચો કરીને કહી શકો બરાબર. લાગે તો ભાઈ તમે તમારા ઓપન કરી શકો ચહેરાઓ બરાબર. વિદ્યાર્થી ચહેરા તો દેખાડો કે ભાઈ કેટલા દિવસ પછી આપણે જોઈએ છીએ એકબીજાને. 15 વિદ્યાર્થી ખોઈ લાવો કેમેરા, ઘણા બધા ખોલતા તો જાય છે કેમેરા.
ચલો ઘણા ખરા કેમેરા ખોલ્યા. તમે ઓલી બુક માં સ્પેલિંગ લખો છો, સ્પેલિંગ બુક તો એકવાર દેખાડો તો બધે. સ્પેલિંગ તો લખતા છે ને કે અમુક અમુક આળસ કરતા છે બધા, એટલા બધા સ્પેલિંગ આપણે લખ્યા. હા જો ઘણા ખરા સ્પેલિંગ દેખાડી બુક. બરાબર બરાબર, ઘણા ખરા બુક દેખાડી. સરસ, સારા અક્ષર કરજો પાછા. બરાબર, અહીંયા તો આપણે હું આપણે બેન જી છે હું આટા મારતો હોય એટલે કેતો હોય ભાઈ અક્ષર સારા કરજો. પણ નિરાયતે અત્યારે તમે ઘરે બેઠા બેઠા એને નિરાયતે લખો છો તો સારા અક્ષર કરજો પાછો. ચાલો તો આજે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આવજો કાલે આપણે પાછા નવા ચિત્રો સાથે, નવા કંઈક ફેક્ટ અને હકીકત સાથે મળીએ. ઓકે આવજો.